नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विज्ञान प्रवाह प्रकरण नंबर 12 एल्डिहाइड कीटोन અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એનો આજનો જે ટોપિક છે મિત્રો, પહેલો ટોપિક જે છે એ કાર્બોનિલ સમૂહનું બંધારણ છે. અહીંયા તમે જાણો છો કે કાર્બોનિલ સમૂહ એટલે આપણે એવું જાણીએ છીએ કે C ડબલ બોન્ડ O તરીકે આપણે એને ઓળખીએ છીએ. સી ડબલ બોન્ડ ઓ છે એની અંદર કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલું છે એટલે કાર્બનનું જે સંકરણ છે એ sp2 સંકરણ આપણે કહીએ છીએ મિત્રો. sp2 સંકરણ શા માટે? તો આપણે એવું કહી શકીએ કે જે કાર્બન જે છે એની ઉત્તેજિત અવસ્થાનું બંધારણ લખીએ તો 1s ઓર્બિટલ, 2s ઓર્બિટલ અને 2p ઓર્બિટલ. इलेक्ट्रॉन की रचना आ रीते लखी सके एक उत्तेजित अवस्था बंधारण लगता हो तो एक इलेक्ट्रॉन 2s માંથી 2p માં જમ્પ કરી શકે છે. તો મિત્રો સંકરણમાં ભાગ લેતી કક્ષકો જે છે એક 2s છે અને બે 2p છે એટલે એ સંકરણ sp2 થશે. આ જે કક્ષક છે જે ઇલેક્ટ્રોન ધરાવે છે એ સંકરણમાં ભાગ લેતી નથી, તેથી સમતલમાં મિત્રો આપણે આ રીતે દર્શાવી શકીએ. કાર્બન ઓક્સિજન આ બે બંધ છે, એ કાર્બન સાથે જોડાયેલા જે છે કાર્બોનિલ કાર્બન સાથે. એક બંધ ઓક્સિજન સાથે બનાવે છે જેને આપણે સિગ્મા બંધ કહીશું, એટલે આ ત્રણ સિગ્મા બંધ ધરાવે છે એવું આપણે કહી શકીએ. આ એક જે બી કક્ષક છે કાર્બનની બી કક્ષક, એ ઓક્સિજનની બી કક્ષક સાથે લંબ હોય છે મિત્રો, એટલે કે એની અંદર લંબ સંમિશ્રણ અહીંયા થઈ શકે છે. તો મિત્રો આપણે એવું કહી શકીએ કે જે કાર્બોનિલ કાર્બન છે એની અંદર લંબ સંમિશ્રણ થવાને પરિણામે જે બીજો બંધ બનશે એ પાઈ બંધ બને છે, એટલે કે એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ બને છે. ઓક્સિજન પાસે પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો હાજર છે જ મિત્રો. અહીંયા પણ આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે લખી શકીએ છીએ મિત્રો, એટલે એવું કહી શકીએ કે પાઈ બંધ જે છે એ પી કક્ષકોના આચ્છાદનને પરિણામે આપણે લખી શકીએ છીએ. સમતલની ઉપર અને નીચે અહીંયા પી કક્ષકોનું એકબીજા સાથે આચ્છાદન થઈ શકે છે, એટલે કે લંબ આચ્છાદનને પરિણામે આપણે પાઈ બંધ આપણે કહીએ છીએ. એટલે કે અહીંયા sp2 સંકૃત કાર્બન છે આપણે એવું કહી શકીએ, કારણ કે એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ ધરાવે છે. બીજું મિત્રો અહીંયા એવું કહી શકાય કે કાર્બન અને ઓક્સિજન જે છે એની અંદર ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે અને પોતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ધરાવે છે, એટલે આ જે કાર્બન છે દ્વિબંધ હોય તો પણ આપણે એવું કહી શકીએ કે આ જે કાર્બન છે એ આંશિક ધન ભારિત હોય છે અને ઓક્સિજન આંશિક ઋણ ભાર છે, કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે છે. તો મિત્રો આપણે એવું કહી શકીએ કે અહીંયા કાર્બન જે છે એ ધનભારિત અને ઓક્સિજન છે એ ઋણભારિત રહેવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા કાર્બન ધનભારિત છે એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી છે, એટલે આપણે એવું કહી શકીએ કે લુઈસ એસિડ છે. અને કાર્બોનિલ જે ઓક્સિજન છે એ ઋણભારિત હોવાથી એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે, એટલે કે આપણે એને લુઈસ બેઝ કહી શકીએ છીએ. મિત્રો અહીંયા કાર્બોનિલ સમૂહ જે છે એની અંદર આની ધ્રુવીયતા જે છે એ મહદઅંશે થોડીક વધારે હોય છે. એવું કહી શકાય કે ઇથર સંયોજનો કરતા આની ધ્રુવીયતા વધારે છે. મિત્રો આ ટોપિકની અંદર તમે અગાઉ ભણી ગયા છો એમાંથી જ અમુક પ્રકારની બનાવટની પદ્ધતિ જે છે એ એલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો માટે આપવામાં આવેલી છે. જેમ કે પહેલી જોઈએ આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશન દ્વારા, જે તમે અગાઉના ચેપ્ટરમાં તમે ભણી ગયા છો કે એલ્ડિહાઇડ અને કીટોન આલ્કોહોલમાંથી કેવી રીતે બનાવવામાં આવે. તો એવું કહી શકાય કે આલ્કોહોલની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એની અંદર આ પદ્ધતિ તમને આપવામાં આવેલી છે. પહેલી પદ્ધતિ જોઈએ, આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી તેનું રૂપાંતર એલ્ડિહાઇડમાં થાય છે અને ફરીથી જો તેનું ઓક્સિડેશન કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરિત થાય છે. પરંતુ આ સ્ટેપ સુધી જો આપણે મર્યાદિત કરી દઈએ તો આલ્કોહોલનું રૂપાંતર એલ્ડિહાઇડમાં થાય છે. એના માટે તમને CrO3 ની હાજરીમાં એટલે કે ક્રોમિક એનહાઇડ્રાઇડની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે.
मित्रों ये એવું કહી શકાય કે જો પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ હોય અને તેનું ક્રોમિક એનહાઇડ્રાઇડ વડે ઓક્સિડેશન કરવામાં આવે, અહીંયા મિત્રો ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, તો તમને આલ્ડિહાઇડ મળે છે, અનુવર્તી આલ્ડિહાઇડ તમે મેળવી શકો છો। એ જ રીતે જો દ્વિતીય પ્રકારનો આલ્કોહોલ લેવામાં આવે અને તેનું ક્રોમિક એનહાઇડ્રાઇડ વડે ઓક્સિડેશન કરવામાં આવે તો આપણને કીટોન પ્રકારનો સંયોજન મળે છે। મિત્રો આ પદ્ધતિથી આપણે આલ્ડિહાઇડ અને કીટોન બનાવી શકીએ છે। ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ, ધારો કે આપણે એવું કહીએ કે CH3CH2OH એનું ઓક્સિડેશન કરવામાં આવે, કોની હાજરીમાં? CrO3 ની હાજરીમાં, તો આપણને CH3CHO એટલે કે ઇથેનોલમાંથી ઇથેનાલ બનાવે છે। મિત્રો આ રીતે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કરી શકીએ છે। તેવી જ રીતે જો આપણે દ્વિતીય પ્રકારનો આલ્કોહોલ લીધેલો હોય અને તેનું ઓક્સિડેશન કરવામાં આવે CrO3 વડે તો આપણને કીટોન મળે છે, એટલે કે પ્રોપેન 2ઓલ માંથી આપણે પ્રોપેનોન બનાવી શકીએ છે। મિત્રો આ રીતે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા, એટલે કે આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા આપણે આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ કરી શકીએ છે। મિત્રો બીજી પદ્ધતિ પણ તમને આપવામાં આવેલી છે, તે છે આલ્કોહોલ સંયોજનોના વિહાઇડ્રોજનીકરણ દ્વારા આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ। આ પદ્ધતિમાં મિત્રો RCH2OH એટલે કે કોઈ પણ પ્રાથમિક આલ્કોહોલ હોય તેનું કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો એનું રૂપાંતર આલ્ડિહાઇડમાં થાય છે। એ જ રીતે જો દ્વિતીય પ્રકારનો આલ્કોહોલ લઈએ, આ પ્રાથમિક છે, આ દ્વિતીય, વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા એટલે કે હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા છે મિત્રો, એટલે એ પણ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા જ છે, તો એની મદદથી આપણે કોપર અને 573 કેલ્વિન તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે, વિહાઇડ્રોજનીકરણની પ્રક્રિયા કરવામાં આવે તો દ્વિતીય આલ્કોહોલનું કીટોનમાં રૂપાંતરણ થાય છે। મિત્રો આ રીતે આપણે પ્રાથમિક અને દ્વિતીય આલ્કોહોલમાંથી વિહાઇડ્રોજનીકરણ દ્વારા આલ્ડિહાઇડ અને કીટોન બનાવી શકીએ છીએ। એ જ રીતે ત્રીજી પ્રક્રિયા તમને આપવામાં આવેલી છે, હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી। મિત્રો હાઇડ્રોકાર્બન સંયોજનો આપણને ખ્યાલ છે, આલ્કીન, આલ્કાઇન વગેરે, એની અંદરથી જો આપણે આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ કરવી હોય તો પહેલી પદ્ધતિ આલ્કીન સંયોજનોમાંથી આપેલી છે, એટલે કે આલ્કીન સંયોજનોના ઓઝોનોલિસિસ દ્વારા આપણે આલ્ડિહાઇડની બનાવટ। આ પદ્ધતિમાં મિત્રો આપણે એવું કહી શકીએ કે ધારો કે પ્રોપીન લઈએ છે, એની ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે ઓઝોન વાયુ પસાર કરવામાં આવે તો આપણને ખ્યાલ છે કે જે દ્વિબંધ છે એ તૂટે છે અને ત્યાં આપણને આ રીતે ચક્રીય સ્વરૂપમાં, બ્રિજ બોન્ડ સ્વરૂપમાં આપણને ઓક્સિજનની ઉમેરણ પ્રક્રિયા થાય છે મિત્રો, એટલે કે પ્રોપીન ઓઝોનાઇડ બને છે, એટલે કે કોઈ પણ પ્રકારનો વચ્ચે મધ્યસ્થ ઓઝોનાઇડ આપણને મળે છે, જેનું ઝીંક ડસ્ટ એટલે કે ઝીંક રજ સાથે પ્રક્રિયા કરીને જલવિભાજન પ્રક્રિયા કરતા આપણને અહીંયા આપણને ઇથેનોલ અને મિથેનોલ મળે છે, કારણ કે અહીંયા શરૂઆતમાં આપણે પ્રોપીન લીધું હતું। મિત્રો અગાઉ જણાવ્યા પ્રમાણે આ રીતે અહીંયાથી બંધ તૂટે છે, એટલે કે આ બાજુ બે કાર્બન વાળો આલ્ડિહાઇડ અને આ બાજુ એક કાર્બન વાળો આલ્ડિહાઇડ, બે કાર્બન વાળો આલ્ડિહાઇડ એટલે ઇથેનોલ અને એક કાર્બન વાળો આલ્ડિહાઇડ એટલે મિથેનોલ બને છે। એ જ રીતે ધારો કે આપણે CH3CCH3CH2 એટલે કે અહીંયા તમે જોઈ શકો છો 1, 2 અને 3 કાર્બન છે, એટલે કહી શકાય 2-methyl-prop-1-in, એની ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરવામાં આવે તો મધ્યસ્થ આપણને ઓઝોનાઇડ સંયોજન મળે છે। પછી આપણે કહી શકીએ કે આ રીતે અહીંયા બ્રેકિંગ થવાથી આપણે એવું કહી શકીએ કે આ બાજુ 3 કાર્બન વાળો અને આ બાજુ 1 કાર્બન વાળો, એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ હાઇડ્રોજન ન હોવાથી એટલે એનું રૂપાંતર કીટોનમાં થાય છે, એટલે કે ઝીંક ડસ્ટની હાજરીમાં જો ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરવામાં આવે તો આપણને અહીંયા પ્રોપેન 2 ઓન મળે છે અને આ બાજુથી આપણને
SCHO એટલે કે મિથેનોલ બને છે. મિત્રો આ રીતે આપણે આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ આપણે કરી શકીએ છીએ. એટલે એવું કહી શકાય કે આલ્કીન સંયોજનોના ઓજિનોલિસિસ દ્વારા આપણે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ કરી શકીએ છીએ. નેક્સ્ટ પદ્ધતિ છે મિત્રો આલ્કાઇન સંયોજનોના જલીયકરણ દ્વારા. મિત્રો અહીંયા ઇથાઇનની પ્રક્રિયા HgSO4 અથવા H2SO4 વડે સાથે કરવામાં આવે 333 કેલ્વિન તાપમાને. તો મિત્રો જળવિભાજન પ્રક્રિયા થઈને આપણે એવું કહી શકીએ કે અહીંયા CH2 ડબલ બોન્ડ CHOH આપણને મળે છે. આ જે ટ્રિપલ બોન્ડ છે એ બ્રેક થાય છે અને આપણે એવું કહી શકીએ કે H અને OH ઉમેરાવાની પ્રક્રિયા થાય છે. પછી સમઘટીકરણ પ્રક્રિયા થાય છે એટલે કે અહીંયાથી હાઇડ્રોજન જે છે એ અહીંયા જશે અને આ દ્રિબંધ છે એ તૂટશે એટલે કે C અને O વચ્ચે દ્રિબંધની રચના થાય છે. મિત્રો કીટો ઇનોલ રૂપાંતરણ પણ આપણે એને કહી શકીએ છીએ એટલે કે સમઘટીકરણ પ્રક્રિયા જે છે તો આપણને અહીંયા ઇથેનોલ મળે છે. એ જ રીતે જો આપણે પ્રોપાઇન લઈએ શરૂઆતમાં એનું જલીયકરણ પ્રક્રિયા કરીએ Hg+2H+ 333 કેલ્વિન તાપમાને તો આપણે કહી શકીએ કે CH3C ડબલ બોન્ડ CH2OH બને છે. ત્યારબાદ સમઘટીકરણ પ્રક્રિયા થવાથી આપણે એવું કહી શકીએ કે H અહીંયા જશે અને દ્રિબંધ તૂટશે તો C અને O વચ્ચે દ્રિબંધ બને છે એટલે કે પ્રોપેનોનની રચના થાય છે. અહીંયા આપણને કીટોન મળે છે. મિત્રો આ રીતે આલ્કાઇન સંયોજનોના જલીયકરણ દ્વારા પણ આપણે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો હવે જે આપણે નેક્સ્ટ પ્રક્રિયા જોવાના છીએ તે છે આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટ. મિત્રો આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટ ઘણી બધી પદ્ધતિથી થઈ શકે છે. એમાંની એક પદ્ધતિ છે એસાઇલ ક્લોરાઇડ એટલે કે એસિડ ક્લોરાઇડ સંયોજનમાંથી. આ જે પ્રક્રિયા છે એને રોઝેનબુમ રિડક્શન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. મિત્રો આ પ્રક્રિયામાં બેન્ઝોઇલ ક્લોરાઇડ એટલે કે કોઈ પણ પ્રકારનો આપણે બેન્ઝીનિંગ ઉપર આપણે બનાવવું હોય તો એસિડ ક્લોરાઇડ લેવામાં આવે છે. COCl સમૂહ ધરાવતો એટલે કે બેન્ઝોઇલ ક્લોરાઇડ લઈએ છીએ. એની પ્રક્રિયા પેલેડિયમ સાથે BSO4 ની હાજરીમાં કરવાથી રિડક્શન પ્રક્રિયા થાય છે અને આપણને બેન્ઝાલ્ડિહાઇડ મળે છે. એ જ રીતે નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી જો આપણે એલ્ડિહાઇડ સંયોજનો બનાવવા હોય તો પહેલી પ્રક્રિયા છે સ્ટીફન પ્રક્રિયા. CN સમૂહ ધરાવતો એટલે કે સાયનાઇડ સમૂહ ધરાવતો અથવા નાઇટ્રાઇલ સમૂહ ધરાવતું સંયોજન લઈએ એની સ્ટેનસ ક્લોરાઇડ અને HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો મધ્યસ્થ નિપજ બને છે અને તેનું જળવિભાજન એટલે કે મળતા ઇમાઇન સંયોજનો જે છે એનું જળવિભાજન પ્રક્રિયા એસિડની હાજરીમાં કરવામાં આવે તો અનુવર્તી આલ્ડિહાઇડમાં રૂપાંતરણ થાય છે. આપણે કોઈ પણ એક્ઝામ્પલ અહીંયા લઈ શકીએ છીએ. મિત્રો ધારો કે આપણે એવું કહી શકીએ કે CH3CH2CN એની પ્રક્રિયા SnCl2 અને HCl સાથે કરવામાં આવે તો અનુવર્તી સંયોજન CH3CH2CH હશે અને તેની જળવિભાજન જો પ્રક્રિયા કરીએ તો CH3CH2CHO મળશે. મિત્રો આ રીતે આપણે આલ્ડિહાઇડમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. ટૂંકમાં CH ડબલ બોન્ડ NH નું રૂપાંતર CHO માં થાય છે. બાકીનો જે R જે છે એ એઝ ઇટ ઇઝ રહે છે. મિત્રો અહીંયા આપણે R તરીકે CH3CH2 છે તો અહીંયા આપણે R તરીકે CH3CH2 એઝ ઇટ ઇઝ રહે છે. બીજી જે પદ્ધતિ છે એ છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જેને ટૂંકમાં DIBALH દ્વારા દર્શાવવામાં આવે છે. એના દ્વારા એટલે કે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા સાયનાઇડ સંયોજન અથવા નાઇટ્રેટ સંયોજન લઈએ એની પ્રક્રિયા ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે કરવામાં આવે અને અનુવર્તી જળવિભાજન પ્રક્રિયા કરવામાં આવે તો રૂપાંતરણ આલ્ડિહાઇડમાં થાય છે. મિત્રો જેટલા કાર્બન R તરીકે લો છો એ R એઝ ઇટ ઇઝ રહે છે એટલે કે CN નું રૂપાંતરણ CHO માં થશે. મિત્રો આ પ્રક્રિયામાં પણ આપણે ઉદાહરણ લઈ શકીએ CH3CH2CN. જો તમે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નો ઉપયોગ કરો અને અનુવર્તી જળવિભાજન પ્રક્રિયા કરવામાં આવે
तो आपणे એવું કહી શકીએ છીએ આ રીતે AlH IBu twice diisobutyl aluminium hydride અનુવર્તી જળ વિભાજન પ્રક્રિયા આપણે કરીએ તો કહી શકાય કે આપણને મળતી નિપજ CH3 CH2 CHO હશે આ રીતે આપણે નિપજમાં રૂપાંતરણ કરી શકીએ છીએ એ જ રીતે CH3 CH ડબલ બોન્ડ CH CH2 CH2 CN સંયોજનની પ્રક્રિયા આપણે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે કરીએ અનુવર્તી જળ વિભાજન પ્રક્રિયા કરીએ તો આ જે નિપજ બને છે એટલે કે CN નું રૂપાંતરણ CHO માં થાય છે આ R છે એ આ R તરીકે એઝ ઇટ ઇઝ રહેશે બાકી એનું CN નું રૂપાંતરણ CHO સમૂહ એટલે કે એલ્ડિહાઇડ સમૂહમાં થાય છે નાઇટ્રાઇલ સમૂહનું રૂપાંતરણ CHO એટલે કે એલ્ડિહાઇડ સમૂહમાં કરી શકાય છે એ જ રીતે એસ્ટર લેવામાં આવે તો એસ્ટરનું જે પ્રક્રિયા છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે કરતા અનુવર્તી જળ વિભાજન કરતા આ જે પાર્ટ છે એસ્ટર પાર્ટ છે એનું રૂપાંતર એલ્ડિહાઇડ સમૂહમાં થશે મિત્રો આ રીતે આપણે એસ્ટરમાંથી અને નાઇટ્રાઇલ સંયોજનોમાંથી આપણે એલ્ડિહાઇડ સંયોજનો બનાવી શકીએ છીએ મિત્રો નેક્સ્ટ પદ્ધતિ છે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી એમાં પહેલી પદ્ધતિ છે ક્રોમાલી ક્લોરાઇડ એટલે કે CrO2 Cl2 નો ઉપયોગ કરીને એલ્ડિહાઇડ સંયોજનોની બનાવટ આ પદ્ધતિ જે છે ને ઇટાર્ડ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે મિત્રો ટોલ્યુઇનની પ્રક્રિયા ક્રોમાલી ક્લોરાઇડ સાથે કરવામાં આવે CH2 કાર્બન ડાયસલ્ફાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં તો મધ્યસ્થ નિપજ ક્રોમિયમ સંકીર્ણ મળે છે એટલે કે તમે જોઈ શકો છો અહીંયા બે હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને OCROH Cl2 ટ્વાઇસ એની સાથે જોડાય છે જેને ક્રોમિયમ સંકીર્ણ કહેવામાં આવે છે જેનું એસિડિક જળ વિભાજન કરવામાં આવે તો બેન્ઝાલ્ડિહાઇડમાં રૂપાંતરણ કરી શકાય છે મિત્રો એ જ રીતે ક્રોમિક ઓક્સાઇડનો ઉપયોગ જો કરવામાં આવે તો આપણે ધારો કે ટોલ્વિન અથવા ટોલ્યુઇનની પ્રક્રિયા ક્રોમિક ઓક્સાઇડ સાથે કરવામાં આવે એસિડિક એનહાઇડ્રાઇડની હાજરીમાં CH3COOCH3CO એસિડિક એનહાઇડ્રાઇડની હાજરીમાં તો બનતી મધ્યસ્થ નિપજ જે છે એ બેન્ઝિલિડિન ડાયએસિટેટ બને છે મિત્રો આ પ્રક્રિયા 273 થી 278 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે અનુવર્તી જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે એસિડની હાજરીમાં ગરમ કરવામાં આવે તો તેનું રૂપાંતરણ બેન્ઝાલ્ડિહાઇડ કરી શકાય છે નેક્સ્ટ પ્રક્રિયા છે શાખાના ક્લોરિનેશન પછી જળ વિભાજન દ્વારા મિત્રો અહીંયા ટોલ્યુઇન છે એનો ક્લોરિનેશન પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવે તો ખૂબ જ ઊંચા તાપમાને કરવામાં આવે તો બનતી મધ્યસ્થ નિપજ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે એનો H2O વડે જળ વિભાજન 373 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો બેન્ઝાલ્ડિહાઇડમાં રૂપાંતરણ કરી શકાય છે નેક્સ્ટ પ્રક્રિયા છે ગટરમેન કોચ પ્રક્રિયા મિત્રો આ પ્રક્રિયામાં બેન્ઝીનની પ્રક્રિયા ન્યુજર એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 અથવા ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં કરવામાં આવે કોની સાથે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તો આપણે એવું કહી શકીએ કે બેન્ઝાલ્ડિહાઇડમાં આપણે રૂપાંતરણ કરી શકીએ છીએ